नमस्कार मित्र, द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट लेसन नंबर वन, एनो आज आप पहलो सीन जो है। आखो लेसन चार सीन में, लेसन अरुणिमा सिंहाना शब्दों में आखो लखायेलो, एटले के ऑटोबायोग्राफिकल फॉर्म में लखायो। अहींया जे शब्दों ये अरुणिमा सिंहाना पोताना शब्दों, अने आखी जे आ हकीकत छे एमना जीवन में शू बने तो एक वक्त ए एमना शब्दों में छे। तो आपणे एना मेन मेन पॉइंट्स जोईशुं। आ जे छे ए सीन वन ना मेन मेन पॉइंट्स लखेला छे, तो आपणे ए जोईशुं। सीन वन एटले दृश्य पहेलुं। तो शू थाय छे, शुरुआत कई रीते थाय छे, के ज्यारे एक वक्त मुसाफरी करती होय छे त्यारे शू बन्युं, एना विषेनो सीन वन छे। तो ए हवे जोईए एना मुख्य मुख्य वाक्य। आई हैड स्टार्टेड डोजिंग, मने ऊंघ आवानी शुरुआत थई गई थी। तो हैड स्टार्टेड ए भूतकाळनी रचना छे, पूर्ण भूतकाळनी रचना छे। डोज एटले ऊंघ आवी, झोका आवा, मने झोका आवानी शुरुआत थई गई हती। माय आईज वेर क्लोज्ड, મારી આંખો બંધ હતી, ક્લોઝ એટલે બંધ, બટ માય માઇન્ડ વોઝ અવે, અવે એટલે જાગતું। મારી આંખો બંધ હતી પણ મારું મન જાગતું હતું, એટલે એ એનો અર્થ એ કે એકદમ ઊંઘી નથી ગઈ ગસગસાટ, એની આંખો ભલે બંધ હતી પણ એ જાગતી હતી। આઈ વોઝ ઇન ડીપ થોટ, ડીપ એટલે ગહન, થોટ એટલે વિચાર, એની આંખો બંધ હશે અને આમ વિચાર માં હશે અરુણિમા સિંહા એ વખતે શું બને છે। આઈ વોઝ ઇન ડીપ થોટ, હું ગહન વિચારમાં હતી, થોટ એટલે વિચાર। વેન આઈ ફેલ્ટ એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, એ વખતે જ્યારે હું ગહન વિચારમાં હતી ત્યારે આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું। શું અનુભવ્યું? ફીલ નો ભૂતકાળ છે ફેલ્ટ, એટલે અનુભવ્યું, ફીલ એટલે અનુભવ। એ હેન્ડ ટગિંગ, કોઈ હાથ, ટગિંગ એટલે કે પુલિંગ, ખેંચવું, કોઈ હાથ ખેંચી રહ્યો હતો એટ માય ગોલ્ડ ચેન, મારા સોનાના દોરાને કોઈ હાથ ખેંચી રહ્યો હતો, એટલે કે મારો દોરો કોઈ ખેંચી રહ્યો હતો। તો અહીંયા ટગિંગનો અર્થ છે પુલિંગ એટલે કે ખેંચવું, ગોલ્ડ ચેન એટલે સોનાનો દોરો, મારો સોનાનો દોરો ખેંચવા કોઈ હાથ હતો અથવા કોઈ હાથ મારો સોનાનો દોરો ખેંચી રહ્યો હતો। આઈ ઇન્સ્ટિંક્ટિવલી, ઇન્સ્ટિંક્ટિવલી એટલે સ્વાભાવિક રીતે, નેચરલી, ઓપન માય આઈઝ, હવે એને ખબર પડે છે કે મારો સોનાનો દોરો કોઈ ખેંચી રહ્યો છે, ઊંઘી તો નથી ગઈ, એટલે સ્વાભાવિક રીતે, ઇન્સ્ટિંક્ટિવલી એટલે સ્વાભાવિક રીતે, આઈ ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે હું સ્વાભાવિક રીતે જ, ઓપન માય આઈઝ, મેં સ્વાભાવિક રીતે જ મારી આંખો ખોલી। એન્ડ સો ફોર ઓર ફાઈવ યંગ મેન એરાઉન્ડ મી, અને ચારથી પાંચ યંગ મેન એટલે યુવાન માણસો, એરાઉન્ડ મી એટલે આસપાસ, મારી આસપાસ મેં ચારથી પાંચ યુવાન માણસો જોયા। સી એટલે જે જોવું, એનું ભૂતકાળ છે સો એટલે જોયું। ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો ડબ્બો, ટ્રેનનો, ઇવન ધો એટલે આમ છતાં, ટ્રેનનો ડબ્બો ફૂલ હતો, ફૂલ હતો એટલે કે વસ્તીથી ભરેલો હતો, પેસેન્જરથી ભરેલો હતો, છતાં પણ નોન ઓફ માય ફેલો પેસેન્જર્સ, મારી સાથે, ફેલો પેસેન્જર એટલે સાથી મુસાફરો, નોન ઓફ એટલે કોઈ પણ નહીં, મારી સાથે મુસાફરી કરનારામાંથી કોઈ પણ નહીં, ગોટ અપ એટલે ઊભું થયું, ટુ ઇવન ઇન્કવાયર એટલે પૂછપરછ કરવા પણ, વોટ વોઝ હેપનિંગ એટલે બનવું, હેપન એટલે બનવું, એના ઉપરથી હેપનિંગ। મારો ટ્રેનનો ડબ્બો મુસાફરોથી ભરેલો હતો, તેમ છતાં પણ તેમાંથી કોઈ પણ પેસેન્જર ઉભા ના થયા કે આ ટ્રેનમાં શું બની રહ્યું હતું।
चार पांच लोग एनो ट्रेन अरे एनो जे सोनानो दोरो छे ए खेंचवानो प्रयास करी रह्या था। तो मुसाफरोनी फरज बने छे के एने बचावानी, पर कोईए एनी तस्दी ना लीधी। फॉरगेट अबाउट देर कमिंग टू माय रेस्क्यू, रेस्क्यू ले बचावानो फॉरगेट ले भूली जवानो, पछी मने बचावा आवानी वात तो भूली जवानी, अथवा मने बचावा आवानो तो भूली जवानो। એને બચાવવાની વાત તો બહુ બાજુએ રહી, બહુ દૂર રહી, પણ લોકોએ એટલી પણ તસ્દી ના લીધી કે ટ્રેનમાં શું થઈ રહ્યું હતું। તો અહીંયા તમે લોકોનો એટિટ્યુડ જોઈ શકો છો કે લોકો કેટલા સેલ્ફિશ હોય છે। એન એક્સેપ્શનલ બેટલ હેડ બીગન, એક્સેપ્શનલ એટલે અસાધારણ, બેટલ એટલે લડાઈ, હેડ બીગન, બિગિન એટલે શરૂ થવું, એનો ભૂતકાળ છે બીગન, અસાધારણ લડાઈ શરૂ થઈ ગઈ ઇનસાઇડ ધ ટ્રેન, ટ્રેનની અંદર, ઓન મૂવ એટલે ચાલતી ટ્રેનમાં અસાધારણ લડાઈ શરૂ થઈ ગઈ। કોની કોની વચ્ચે? તો એક બાજુ અરુણિમા સિંહા હતી અને બીજી બાજુ ચાર થી પાંચ યુવાન માણસો હતા, અને આ યુવાન માણસો પાછા દારૂ પીધેલી હાલતમાં હતા। તેના માટે કેવો શબ્દ વાપર્યો છે અરુણિમા સિંહાએ એ જોઈએ હવે। ધ વોલ્સ એટલે વરુઓ, આ જે શબ્દ છે પેલા ચાર પાંચ માણસો માટે વપરાયો છે। વુલ્ફ, ડબલ્યુ ઓ એલ એફ, વુલ્ફ એટલે વરુ, એનું બહુવચન જુઓ આ રીતે થાય છે ડબલ્યુ ઓ એલ વી એસ, પાછળ વી એસ થાય છે, એ તમે યાદ રાખજો, જેમ ડબલ્યુ આઈ એફ ઈ વાઇફનું બહુવચન વાઇફ્સ થાય એ રીતે। ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ, એટેમ્પ્ટ એટલે પ્રયાસ, પ્રયત્ન, વરુઓએ બીજો પ્રયત્ન કર્યો, ટુ સ્નેચ એટલે જૂંટવી લેવું, આંચકી લેવું, માય ચેઇન, મારો દોરો જૂંટવી લેવાનો વરુઓએ બીજો પ્રયાસ કર્યો, બીજી વખત પ્રયત્ન કર્યો। ઓફ બેલેન્સ એટલે કે સંતુલન ગુમાવેલી, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, સંતુલન ગુમાવેલી, હું સમયસર સંતુલન મેળવી શકી નહીં। આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ખરેખર ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ। ધીસ પિંગપોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ, તો પિંગપોંગ એટલે આમથી તેમ ફંગોળાવ, આમથી તેમ જવું અથવા તો આમથી તેમ અથડાવું। This ping pong must have continued for several seconds. તો મારું ટ્રેનમાં આમથી તેમ ફંગોળાવું કેટલીક સેકન્ડ ચાલ્યું હશે, before gravitational force pulled me down. Gravitational force એટલે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળના કારણે હું ટ્રેનની નીચે ફેંકાઈ જઉં, પડી જઉં, અથવા ટ્રેનની નીચે ખેંચાઈ જઉં, એની પહેલા મારું ટ્રેનની અંદર ડબ્બામાં અથડાવું આમથી તેમ થોડી સેકન્ડ ચાલ્યું। ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્ન છતાં પણ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, ટ્રેક એટલે પાટો, મારો લેફ્ટ લેગ એટલે ડાબો પગ ફેલ એટલે પડ્યો ઓન ધ ટ્રેક, પાટા ઉપર, ઘર્ચ, ડેટ વોઝ ધ સાઉન્ડ, તો આવો એ વખતે આવો સાઉન્ડ, આવો અવાજ આવે છે એનો, જે પગ કપાવવાનો ઉપર જે પેલા ટ્રેન ફરી વળે છે તો આવો અવાજ આવે છે, ઘર્ચ, ડેટ વોઝ ધ સાઉન્ડ, એવો અવાજ હતો, ઓફ માય લેગ કટિંગ ચોપડ, ચોપડ એટલે કપાઈ જવું, ચોપ એટલે કપાઈ જવું, એના ઉપરથી ચોપડ, તો મારો પગ કપાવવાનો અવાજ આવો હતો, ઘર્ચ કરીને અવાજ આવ્યો। There was no one to hear my intense scream. Intense એટલે તીવ્ર અને scream એટલે ચીસ. No one એટલે કોઈ નહોતું, hear એટલે સાંભળવા, ત્યાં એવું કોઈ નહોતું કે જે મારી ચીસ સાંભળી શકે, એણે એ વખતે જોરદાર ચીસ પાડી હશે પણ કોઈ નહોતું કે એની ચીસ સાંભળે। I lay motionless, હું કંઈ પણ કર્યા વિના પડી રહી, ફોર એ વાઇલ થોડો સમય, ધેન પછી, આઈ ફેન્ટેડ, ફેન્ટ એટલે બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો, પછી હું મૂર્છિત થઈ ગઈ। તો આ છે સીન પહેલો, એટલે કે દ્રશ્ય પહેલું, અને હું એવી આશા રાખું કે તમને સમજાયો હશે આ, આપણે મેઇન મેઇન વાક્ય જોઈ લીધા,
હવે આપણે એના આના પછી સીન 2 જોઈશું. આભાર.